નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં એસઆઈ એકમ પદ્ધતિની આપણે ચર્ચા કરતા હતા. એમાં સાત મૂળભૂત રાશિ ધ્યાનમાં લીધી અને એના મૂળભૂત એસઆઈ એકમો કયા એની વાત કરી. હવે એસઆઈ એકમમાં થી નાના કે મોટા એકમમાં જાય તો ત્યારે વપરાતા પૂર્વ અને એનો ગુણક કયો હોય અને સંજ્ઞા શું તે ધ્યાન રાખશું. આ એસઆઈ એકમ પદ્ધતિમાં વપરાતા પૂર્વક છે અને આ એનો ગુણક છે. એક એકમમાંથી કિલોમાંથી ગ્રામમાં જવું હોય તો કેટલો પૂરો, મીટરમાંથી સેન્ટીમીટર ડેસીમીટરમાં જવું હોય તો કેટલા વડે ગુણવા કે ભાંગવા, એ આ એનો ગુણક છે. અનુરૂપ એની સંજ્ઞા યોગતા 10^-24 એનો ગુણક છે. એની સંજ્ઞા વાય જેટો 10^-21 એનો ગુણક, ઝેડ એની સંજ્ઞા, એટો 10^-18 એનો ગુણક, સ્મોલ એની સંજ્ઞા, એમ તો 10^-15 ગુણક અને સ્મોલ એની સંજ્ઞા, પાઇકો 10^-12 એનો ગુણક અને સ્મોલ પી એની સંજ્ઞા, નેનો એનો ગુણક 10^-9 અને એન એનો ગુણક અને માઇક્રો 10^-6 અને મ્યુ એની સંજ્ઞા, મિલી 10^-3 ગુણક અને સ્મોલ એમ સંજ્ઞા, સેન્ટી 10^-2 એનો ગુણક અને સંજ્ઞા સી, ડેસી 10^-1 ગુણક અને સ્મોલ ટી. જેમ ઋણ ઘાત વધારે એની નાના ગુણક કહેવાય. એટલે આમ જવું એમ ગુણક મોટા થતા જશે. આ ધ્યાન રાખવાનું. તો સેન્ટી 10 આપણે ડેસીમાં 10^-1 ગુણકની સંજ્ઞા ડી, ડેકા એનો ગુણક 10^+1 અને ડી એ એની સંજ્ઞા, હેક્ટોનો ગુણક 10^-2 અને એની સંજ્ઞા એચ છે અને કિલો એનો ગુણક 10^3 અને એની સંજ્ઞા કેપિટલ કે અને મેગા એની સંજ્ઞા એનો ગુણક 10^6 સંજ્ઞા કેપિટલ એમ, ગીગા એનો ગુણક 10^9 પ્લસ અને ગુણક જી, પેરા એનો ગુણક 10^12 એની સંજ્ઞા કેપિટલ પી, પેટા એનો ગુણક 10^15 એની સંજ્ઞા કેપિટલ પી, એફ જા એની ગુણક 10^18 અને સંજ્ઞા ઈ, જેટા 10^21 ગુણક છે સંજ્ઞા કેપિટલ ઝેડ, યોટા એની 10^24 ગુણક અને સંજ્ઞા વાય. આમાં સામાન્ય રીતે આપણે જરૂર પડશે એવા આગળના ચેપ્ટરોમાં એમાં ખાસ કરીને ટીક કરાવી દો એના ગુણક અને એનો પૂર્વક શું છે એ આપણે ખ્યાલ હોવો જોઈએ. એમાં એક પાઇકો, નેનો, માઇક્રો, મિલી, સેન્ટી, ડેસી, બરાબર કિલો આપણે બધાને લગભગ ખ્યાલ જ હોય છે. એ આટલા છે એ ગુણક ખાસ ધ્યાન રાખવા એ આપણે યાદ હોવા જોઈએ. એટલા તમને આટલાના ગુણક શું થાય એ આપણે ખબર હોય છે. પાઇકોમાં 10^-12, નેનોમાં 10^-9, માઇક્રો 10^-6, મિલી 3, સેન્ટી 10^-2, ડેસી 10^-1 અને કિલોમાં 10^+3 ધાર. આ એક ખાસ ધ્યાન રાખવું, એનો વારંવાર ઉપયોગ થશે, બાકીના બહુ આપણે ઉપયોગમાં આવતા નથી. હવે આનો ઉપયોગ કેમ કરવો એ એક મહત્વની બાબત છે, એ તમને શીખવાડી દઉં. હવે માનો કે આપણે સેન્ટી આપ્યા હોય અને એમાંથી આપણે શેમાં જવું છે, ડેસીમાં જવું હોય, શેમાં જવું હોય, સેન્ટીમાંથી ડેસી. તો પહેલા વસ્તુ શું જોવાનું કે જેમાં નીચે જાઓ છો ને એમ એ ગુણક નાનો થતો જાય છે. તો સેન્ટી એનો પૂર્વક જોવાનો 10^-2 છે અને ડેસીનો 10^-1, એટલે આ મોટો એકમ કહેવાય અને આ શું થાય નાનો. અને પછી શું જોવાનું, બે વચ્ચેની ઘાતનો તફાવત ધ્યાનમાં લેવાનો. તફાવત તો તફાવત કેટલો થાય, 10^1 તફાવત થાય. -2 માંથી -1 માં આવો એટલે 10^1 નો તફાવત થાય. તો હવે આ એકમ માંથી આ એકમ માં જવા કા આ તફાવત એકલા વડે ગુણવા પડે કા ભાંગવા પડે, તો હવે કઈ રીતે નક્કી થાય કે ગુણવા કે ભાંગવા. તો નાનો એકમ કયો છે, મોટો કયો છે, અને નાનામાંથી જવું છે, નાનામાંથી મોટામાં જવું છે, એ મોટામાંથી નાના, એના ઉપરથી ખ્યાલ આવે. એક સિમ્પલ ઉદાહરણ દ્વારા સમજાવું કે આપણે 1 લિટર
बराबर 10 ની 3 શું લખી છે મિલીલીટર આવું લખી છે ને તો આ લીટર છે એ મોટો એકમ છે એટલે મિલી શું કહેવાય નાનો કહેવાય બરાબર તો આપણે 1 લીટર બરાબર 10 ની 3 મિલી તો 20 લીટર આપ્યા હોય તો એના મિલી કેટલા થાય 20 10 ની 3 મિલી થાય બરાબર એટલે કે મોટા એકમમાંથી નાના એકમમાં જવું હોય તો એનો તફાવત હોય એટલા વારે શું કરવું પડે ગુણવું પડે એટલે આ એક યાદ રાખજો લખી નાખજો બરાબર કે શું મોટો મોટામાંથી સમજાવું નાનામાં જતી વખતે તફાવત હોય ને એ તફાવત વડે શું કરવાનું ગુણ અને એનાથી ઉલટું નાનામાંથી મોટામાં જતી વખતે તફાવત વડે શું કરવાનું ભાગવું તો હવે જો આ નાનો છે આ મોટો છે તો હવે હું તમને એવું કહું કે 1 સેન્ટીમીટર ઓર 1 સેન્ટી છે સેન્ટી ની આપણે સંજ્ઞા કહી રહી છે સી તો હું શું લખું કે ગુજરાતી માં લખું ચાલો 1 સેન્ટી બરાબર ખાલી જગ્યા દેસી આવું પૂછે બરાબર છે તો શું કરવાનું આ સેન્ટી છે દેસી છે સેન્ટી નાનો છે દેસી મોટો છે તો નાનામાંથી મોટામાં જવું છે તો તફાવત 10 ની 1 છે ને 1 વડે ભાગવાનું તો 1 સેન્ટી છે ને એને ભાગ્યા 10 કરવાના એટલે કે 10 ની -1 દેસી થાય 1 સેન્ટીમીટર 1 સેન્ટી બરાબર 10 ની -1 દેસી થાય બીજું ઉદાહરણ લઈએ સો 50 દેસી બરાબર ખાલી જગ્યા સેન્ટી તો પહેલા એ જોવાનું સેન્ટી દેસી હાલો સેન્ટી દેસી છે આનો ગુણક જોઈ લ્યો -2 આનો -1 તો આ ગુણક કેવો કહેવાય મોટો આ મોટો એકમ છે આ નાનો છે આપણે મોટામાંથી સમજાવું નાનામાં તો મોટામાંથી નાનામાં જવું તો શું કરવાનું હોય ગુણવાનું હોય જોયો બરાબર કેટલા વડે તો કે તફાવત કેટલો 1 તો 1 વડે ગુણવાનું તો 50 ગુણ્યા શું કરવાનું 10 ની 1 એટલે કેટલા થાય 500 સેન્ટી થાય કેટલા થાય 500 ઈ ધ્યાનમાં રાખવાનું એવું બીજું ઉદાહરણ લઈએ સો આમાંથી આપણે નેનો લઈ લઈએ બરાબર અને નેનો માંથી આપણે જવું છે બરાબર સેન્ટીમાં જવું છે ચાલો સમાન સેન્ટીમાં તો નેનો નો ગુણક કેટલો 10 ની માઇનસ લો સેન્ટી નો ગુણક કેટલો 10 ની માઇનસ 2 આ કેવો એક ગુણક નાનો આ કેવો મોટો તો ચાલો તફાવત કેટલો આવ્યો 7 ઘાત આવ્યો માઇનસ 9 માંથી માઇનસ 2 7 તો કા 10 ની 7 વડે ગુણશું અથવા 10 ની 7 વડે શું કરવાનું થાય ભાગવાનું તો કઈ રીતે ખ્યાલ આવશે તો હવે સેમાં તમારે જવું છે માનો કે આપણે આવું કહીએ 5 સેન્ટી છે બરાબર ખાલી જગ્યા નેનો આવું કહીશું હોય તો સેન્ટી અને નેનો સેન્ટી શું છે મોટો અને નેનો શું છે નાનો તો મોટામાંથી નાનામાં જવા શું કરવાનું ગુણવાનું કેટલા વડે 10 ની 7 તો શું કરાય 5 ગુણ્યા 10 ની 7 થઈ ગયું આ રીતે ધ્યાન રાખવાનું છે તો એવી જ રીતે તમને એવું કીધું હોય કે 50 સેન્ટી છે બરાબર ખાલી જગ્યા ને તો આ જ વસ્તુ થઈ તો એનો તફાવત 7 આવે છે પણ આપણે સેન્ટી કેવો એકમ છે મોટો અને નેનો કેવો છે નાનો તો મોટામાંથી સોરી 50 શું થઈ ગયો ઉલટું લઈ લઈએ નેનો બરાબર ખાલી જગ્યા સેન્ટી તો 10 ની 7 તફાવત તો એ જ રહેશે બે એક એકમ સરખા હોય એટલે પણ નેનોમાંથી આપણે સેન્ટી મળે નાનામાંથી મોટામાં જાય તો નાનામાંથી મોટામાં જાય તો ભાગવાના તો એ 50 ભાગ્યા 10 ની 7 એટલે અંશમાં લઈ લે તો એ ઘાત માઇનસ તો 50 ગુણ્યા -7 સેન્ટી થાય જો 50 નેનો હોય તો આ રીતે આપણે આ જે છે બરાબર પૂર્વ એનો ઉપયોગ આપણે કરવાનો રહેશે એટલે એ ધ્યાનમાં રાખવાનું છે કે એકબીજામાં રૂપાંતર થવા અને મોટા ભાગે આપણે અભ્યાસક્રમમાં આ બધાનો આ જે ટીપ કર્યા એનો ઉપયોગ કરવાનો થશે એટલે એટલા જરા કોની રાખવા બીજામાં બહુ નહીં યાદ હોય એક્ઝેક્ટ બધા એક સાથે તો ચાર તો ખ્યાલ આવી ગયો આ વસ્તુ ખાસ નોંધ કરીને રાખી જેથી કરીને તમારે એકમાંથી બીજામાં જવાનું થાય જ્યારે કન્વર્ટ કરવાનું એકમોમાં
ત્યારે તમને તકલીફ પડશે નહીં બરાબર હવે આગળ આપણે વ્યવહારમાં દળ છે કદ છે તાપમાન એના કયા એકમો ઉપયોગમાં લે છે અને એના કેસા એકમો સાથે એનો શું સંબંધ છે એની હવે આપણે ચર્ચા કરી લઈએ હવે આપણે વાત કરશું ટેક્સ્ટબુક માં ટોપિક 1.3.2 એમાં દળ અને વજન આપણે સામાન્ય રીતે દળ અને વજન એક સરખી વસ્તુ લઈ છે એને અલગ કરતા નથી પણ વાસ્તવમાં દળ અને વજન બંને જુદી જુદી વસ્તુ છે દળ એટલે શું પદાર્થમાં રહેલો જથ્થો બરાબર એને દળ તરીકે દર્શાવવામાં આવે પદાર્થમાં રહેલા પદાર્થ ના જથ્થાની શું કહેશું આપણે દળ કહેવાય છે અને વજન કેને કહેવાય વજન તો પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળ ગુરુત્વાકર્ષણ બળ ને શું કહેવામાં આવે છે વજન કહે છે તો હંમેશા દળ છે એ કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાઓ લઈ જાઓ કોઈ પણ પદાર્થ તો એ બદલાતો નથી કારણ કે એમાં રહેલો જથ્થો આ ચોક છે અહીંયા રાખી પીછામાં રાખી ગમે ત્યાં મૂકી અહીંથી બીજી જગ્યાએ લઈ જાય તો એનો જથ્થો બદલાય નહીં એટલે દળ નિશ્ચિત હોય ચોક્કસ હોય બદલાય નહીં પણ વજન છે આ ચોક અહીંયા છે અહીંથી બીજે લઈ જાય તો ત્યાં એનું વજન બદલાઈ શકે કારણ કે ત્યાં ગુરુત્વાકર્ષણ બળ અહીંયા હોય એટલું જરૂરી નથી એટલે પૃથ્વી ઉપર કે અલગ અલગ ગ્રહ ઉપર ગુરુત્વાકર્ષણ બળ અલગ અલગ હોય તો પૃથ્વી ઉપર જે વસ્તુનું દળ છે એટલી વસ્તુ બીજી જગ્યાએ લઈ જાય તો એટલી વજનદાર ભારે કે હલકી લાગે નહીં એથી વધારે ભારે કે ઓછી હલકી હોઈ શકે છે આવું બની શકે એનું કારણ શું તો કે બધી જગ્યાએ ગુરુત્વાકર્ષણ બળ સમાન હોતું નથી એટલા માટે પણ આપણે પૃથ્વી ઉપર એક સરખું ગુરુત્વાકર્ષણ બળ છે એમ માની જેના કારણે આગળ જતા બધી જગ્યાએ દળ આવે કે વજન બેને સેમ માનવામાં આવે કારણ કે ગુરુત્વાકર્ષણ બળ જો દરેક જગ્યાએ સરખું હોય તો એના દળમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાઓ તો કોઈ ફેરફાર થશે નહીં એટલે એનું વજન અહીંયા જેટલી વસ્તુ ભારે લાગે છો એટલી જ તમે બીજી જગ્યાએ લઈ જાઓ તો એટલી જ ભારે લાગે વજનદાર લાગે તો એનું મિનિંગ એવું કે બે જગ્યાએ એનું ગુરુત્વાકર્ષણ બળ સમાન છે બરાબર એટલે આપણે આગળ જતા દળ અને વજન બંને સમાન લેશું તો આનો આપણે વજન છે એ આપણે એસઆઈ એકમ પદ્ધતિમાં લીધી હતી તો આનો એસઆઈ એકમ પદ્ધતિમાં સાત રાશિમાં સમાવેશ થાય છે તો એસઆઈ એકમ પ્રમાણે એકમ પદ્ધતિ પ્રમાણે આનો એકમ આપણે દળનો એકમ શું લઈએ છીએ કિલોગ્રામ લીધો કેટલો લીધો તો કિલોગ્રામ અને કેજી સંજ્ઞા દર્શાવેલી હતી પણ વ્યવહારમાં વસ્તુ નાની હોય મોટી હોય તો કિલોગ્રામની જગ્યાએ આપણે ક્વિન્ટલ બરાબર મોટા એકમનો ઉપયોગ કરી નાની વસ્તુ દળ ઓછું હોય તો નાના એકમો ગ્રામ મિલીગ્રામ માઇક્રોગ્રામ એનો પણ ઉપયોગ કરી શકીએ છીએ તો હવે અહીંયા સંબંધ ખાસ ધ્યાન રાખવાનો છે કે દળના અન્ય એકમમાં ગ્રામ માઇક્રોગ્રામ મિલીગ્રામ આવે તો એક કેજી બરાબર 10^3 ગ્રામ થાય એ આપણે જાણીએ છીએ બરાબર પછી ગ્રામ પછી મિલીગ્રામ આવે તો 10^6 મિલીગ્રામ અને એથી આગળ જાય માઇક્રોગ્રામ તો 10^9 માઇક્રોગ્રામ શું આવશે આ સંબંધ એક ખાસ ધ્યાન રાખવાનો છે એટલે આપણે કન્વર્ટ કરવાની વાત આવે ત્યારે તમને પ્રશ્ન ઉદ્ભવે નહીં કે દળના આ એકમો મોટા ભાગે આપણે ઉપયોગમાં લેશું તો ત્યારે ગ્રામ કિલોગ્રામમાંથી ગ્રામમાં જવું હોય કે ગ્રામમાંથી કિલોગ્રામમાં તો આ ખબર હોય તો તમે સરળતાથી એકબીજામાં જઈ શકશો ઉદાહરણ તરીકે જુઓ હવે તમને એવું કહીએ 5 કેજી બરાબર ખાલી જગ્યા માઇક્રોગ્રામ હવે જો આનો ગુણક કાંઈ નથી
એટલે કઈ ન હોય તો 10 ની 0 કાઢો તો 0 અને આનો કેટલો છે 9 તો બે વચ્ચે તફાવત 9 નો થયો તો 9 નો તફાવત થયો તો એને ગુણવાના કા ભાગવાના તો આ મોટો એકમ છે આમ જે નાના થાય છે બરાબર તો મોટામાંથી આપણે નાનામાં જાય છે તો શું કરવાનું તો ગુણવાનું તો એના 5 ગુણ્યા 10 ની શું થાય 9 માઇક્રોગ્રામ થાય બરાબર પણ તમને આવું કીધું હોય કે 50 મિલીગ્રામ છે બરાબર ખાલી જગ્યા કેજે કિલોગ્રામ તો આની 0 ઘાત ગુણક આની 6 તો તફાવત 10 ની 6 પણ નાનામાંથી મોટામાં જાય એટલે ભાંગવું પડે તો 50 ભાંગ્યા 10 ની 6 એટલે 50 ગુણ્યા માઇનસ 6 થી કેટલા થાય 50 મિલીગ્રામ બરાબર 50 ગુણ્યા 10 ની માઇનસ 6 કિલોગ્રામ થાય તો આ રીતે કન્વર્ટ કરવામાં આપણે ધ્યાનમાં રાખવાનું છે એટલેમાં કેજી ને ગ્રામ એક બીજા કન્વર્ટ થાવું તો 10 ની 3 ઘાત વડે કા ભાંગવા પડે પણ ગુણવા પડે આમાંથી આમાં જાય તો ગુણવા પડે ને આમાંથી આમાં જાય તો ભાંગવા એવું જ રીતે આ બેમાં શું કરવું પડે તો કે આમાંથી આમાં જાય 6 વડે ગુણવા પડે આમાંથી આમાં જાય 10 ની 6 વડે ભાંગવા તો આ બેમાં શું થાય ગ્રામમાંથી મિલિન જવું હોય તો તમારે તફાવત 10 ની 3 ઘાત છે તો શું કરવું પડશે તો કે ગ્રામમાંથી મિલિન જાવ 10 ની 3 વડે ગુણવાના અને મિલીગ્રામમાંથી ગ્રામમાં જાવ તો 10 ની 3 વડે ભાંગવા પડે એ રીતે એ ધ્યાન રાખવાનું છે અને દળ માપવા માટે અલગ અલગ સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે પછી કેટલું દળ છે એ પ્રમાણે અલગ અલગ એના સાધનો વપરાય એમાં પ્રયોગશાળામાં અતિ સૂક્ષ્મ દળ ગ્રામ માઇક્રોગ્રામમાં વાપરવું હોય તો એ સાધન છે એ હવા રહિત પાત્રમાં રાખવું પડે નહીં તો શું આવે પવન આવે તો બહુ નાનું દળ માપતા હોય તો વજન કાંટાના તો કે એક બાજુ વજન વધી જાય એક બાજુ ઓછું થાય એટલા માટે પ્રયોગશાળામાં અતિ નાનું દળ માપવું હોય ત્યારે કેવા સાધનો વપરાય ટેક્સ્ટબુકમાં આકૃતિ આપી છે 1.5 તે તમે જોશો તો ખ્યાલ આવે અને આવું સાધન આપણે જ્વેલર્સની દુકાને જાય તો તમને જોવા મળે કારણ કે એમાં સોનું આપણે બહુ ગ્રામ એકમમાં માપતા હોય છે તો ત્યારે આવા હવાચુસ પાત્રમાં એ રાખવામાં આવતા હોય છે વજનિયા એ તમને આપ્યું છે આકૃતિ આપણે દોરવાની નથી હવે વાત આવે કદની વાત આવશે શેની આવશે કદ દળ 25 માં આવશે તો કદનો મૂળભૂત સાત રાશિમાં કદનો ક્યાંય સમાવેશ નહોતો તમે જો આપણે આગળ જોઈએ તેમાં કદ તો કદ કઈ રીતે માપ તો પહેલા તો કદ કેટલું હોય કેમ કહી શકાય કે તમે જે રૂમમાં બેઠા છો રૂમનું કદ કેટલું છે કેમ ખબર પડે કોઈ પણ પદાર્થનું કદ કેટલું છે કેમ ખબર પડે આ ચોકનું કદ કેટલું એ કેમ ખબર પડે કદ એટલે શું પદાર્થની અંદરનો જથ્થો રૂમ હોય તો રૂમનું કદ રૂમની અંદરનું વિસ્તાર છે એ કદ કે જેને આપણે ઘનફળ દ્વારા માપીએ છીએ કેના દ્વારા માપીએ છીએ ઘનફળ એટલે કોઈ પણ પદાર્થ નું કદ બરાબર એનું ઘનફળ થાય અને ઘનફળ માપવું હોય તો આપણે સામાન્ય સમઘન હોય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ કરી શું કરી ઘનફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ બરાબર LBH તો એટલે કે અંતર થી લંબાઈ રૂમનું ઘનફળ માપવું હોય તો એની લંબાઈ એટલે અંતરમાં માપે એટલે એનો મીનિંગ કે ત્રણેય વસ્તુ શું છે અંતર છે તો અંતરનો ઘન આવું લખી શકાય શું લખી શકાય અંતરનો ઘન તો અંતરનો એસા એકમ આપણે જાણીએ છીએ શું છે મીટર તો મીટર ગુણ્યા 3 વખત મીટર કરો તો મીટરનો શું થાય ઘનફળ તો પદાર્થનું કદ છે એ પદાર્થના કદનો એસઆઈ એકમ શું થશે મીટર ક્યુબ થાય આ ખાસ ધ્યાન રાખ પણ વ્યવહારમાં આપણે કયો એકમ ઉપયોગ લઈએ છીએ વ્યવહારમાં કદ માટે કયો એકમ તો કે લીટરનો ઉપયોગ કરીએ છીએ મીટર ક્યુબ આપણે ઉપયોગ કરતા નથી લીટરનો ઉપયોગ પ્રત્યે કરવામાં આવે અને અંતર નાનું હોય તો મીટરની જગ્યાએ સેન્ટીમીટરમાં પણ માપી અથવા આપણે ડેસીમીટરમાં પણ માપી શકીએ છીએ તો હવે જો કે 1 મીટર બરાબર 10 ની પ્લસ 2 શું થાય સેન્ટીમીટર થાય કેટલા થાય 10 ની પ્લસ 2 આપણે સેન્ટીમીટર થશે અને ડેસી લઈ તો ડેસી એકમ કેવો છે સેન્ટી કરતા મોટો છે તો હવે ખાસ ધ્યાન રાખો આ ડેસીમીટર
સેન્ટી બેસી માં આપણે 10 ની માઈનસ 1 ગુણાકાર તો આમાં 10 ની માઈનસ 2 તો બે વચ્ચે તફાવત કેટલો છે 10 ની 1 ઘાત તો આ એકમ કેવો છે ગુણક છે મોટો છે અને આ કેવો છે નાનો છે તો હવે આપણે નાનામાંથી મોટામાં જવું હોય તો 10 ની 1 ઘાત વડે શું કરવું પડે ભાગવું પડે તો 1 મીટર બરાબર 10 ની 2 સેન્ટીમીટર બરાબર 10 ની 1 શું થાય 2 સેન્ટીમીટર થાય કારણ કે તમે જોઈ શકો છો 10 ની માઈનસ 2 સેન્ટી બરાબર 10 ની માઈનસ 1 2 સેન્ટીમીટર છે તો 10 ની આપણે 2 સેન્ટીમીટર આપણી પાસે છે તો કેટલા 2 સેન્ટીમીટર થાય માઈનસ 1 ગુણ્યા 10 ની 2 અને છેદમાં માઈનસ 2 બરાબર તો અહીંયા 10 ની માઈનસ 2 સેન્ટીમીટર बराबर 10 ની માઈનસ 1 તો 10 ની 2 ઘાત સેન્ટી બરાબર 10 ની 1 ગુણ્યા 10 ની 2 માઈનસ 2 સોરી અહીં આવું થશે કે સો 1 દેસી બરાબર 10 ની તફાવત 1 છે 1 સેન્ટીમીટર થાય કેટલું થાય 1 સેન્ટીમીટર તો 10 ની 1 સેન્ટીમીટર 1 દેસી થાય છે 10 ની કેટલું પ્લસ 2 સેન્ટી હોય બરાબર તો 10 ની 2 ગુણ્યા 10 ની 2 ગુણ્યા 1 અને છેદમાં 10 ની 1 લખાય અને શું લખાય 1 તો 1 1 ઉડી જાય એટલે 10 ની 1 શું આવ્યું 2 સેન્ટી આ સંબંધ ધ્યાન રાખો 1 મીટર બરાબર 10 ની 2 સેન્ટી બરાબર 10 ની 1 2 તો હવે તમે ધ્યાન રાખજો ખાસ કે 1 મીટર ક્યુબ આવું કદ છે એટલે એનો મીટર એનો મીનિંગ કેવો થયો 1 મીટર ગુણ્યા 1 મીટર ગુણ્યા 1 મીટર એટલે 1 મીટર ક્યુબ થાય તો 1 મીટર ના કેટલા સેન્ટીમીટર છે 10 ની 2 સેન્ટીમીટર ગુણ્યા 10 ની 2 સેન્ટીમીટર ગુણ્યા 10 ની 2 સેન્ટીમીટર તો હવે આ ત્રણેયના આધાર સરખા ઘાતની સરવાળો કરી તો 10 ની શું થાય 6 અને સેન્ટીમીટર છે એની એક એક ઘાત હોય તો એનો ઘન થાય તો 1 મીટર ક્યુબ બરાબર 10 ની 6 સેન્ટીમીટર ક્યુબ થાય કેટલા થશે 10 ની 6 બરાબર અને હવે મીટર ક્યુબને ડેસિમીટર ક્યુબમાં લઈ જાય તો એમાં શું થશે 1 મીટર બરાબર 10 ની 1 1 ડેસિમીટર તો અહીંયા પાછું 10 ની 1 ડેસિમીટર 10 ની 1 ડેસિમીટર તો આપણે આવું લખી શકીએ 10 ની 3 ડેસિમીટર ક્યુબ શું લખી શકાય 10 ની 3 ડેસિમીટર ક્યુબ તો એક આ ધ્યાન રાખજો ત્રણેય વચ્ચેનો સંબંધ આ લખી રાખો અને બીજું હવે એક સાથે અંતર છે કદ કદના એકમો વચ્ચેનો સંબંધ આપણે જોઈ તો એ સંબંધ 1 મીટર ક્યુબ બરાબર 10 ની 3 ડેસિમીટર ક્યુબ થશે થાય છે અને બરાબર 10 ની 6 સેન્ટીમીટર ક્યુબ થશે અને એવી જ રીતે જેટલા સેન્ટીમીટર ક્યુબ ને કેટલા મિલી થાય શું થાય કદ આપણે વ્યવહારમાં મિલીમીટર લઈએ છીએ ને તો આના બરાબર જેટલા સેન્ટીમીટર ક્યુબ કેટલા મિલી એટલે 10 ની 6 મિલી થાય અને એના બરાબર લીટરમાં લઈએ તો જેટલા ડેસિમીટર ક્યુબ કેટલા લીટર થાય તો આ એક સંબંધ પણ ખાસ ધ્યાનમાં રાખવાનો છે 1 મીટર ક્યુબ બરાબર 10 ની 3 ડેસિમીટર તો જેટલા ડેસિમીટર ક્યુબ ને એટલા જ લીટર થાય 10 ની 3 લીટર અને 10 ની 6 સેન્ટીમીટર ક્યુબ તો એટલા જ મિલીમાં થશે એટલા શું થાય મિલીમાં તો હવે તમે આ બે વચ્ચેમાં એવું કહી શકો કે 1 મીટર ક્યુબ બરાબર 10 ની 3 લીટર છે એટલે 10 ની 3 લીટર એ 1 મીટર ક્યુબ છે તો 1 લીટર એ કેટલા મીટર ક્યુબ તો 10 ની માઈનસ 3 થાય કે 1 લીટર ઇઝ ઇક્વલ ટુ 10 ની માઈનસ 3 મીટર ક્યુબ થશે આ ધ્યાન રાખો પણ આ આવડતો એટલે પછી ત્રીજા સે મૂકીને તમને આવડી શકે છે તો કદના આ એકમો વચ્ચે સંબંધ ખાસ ધ્યાન રાખો અને આ આ બે વસ્તુ ખાસ મોટા ઉત્તર લેવાની છે અને એ સંબંધ જ્યારે જરૂર પડે કન્વર્ટ કરવાનો થાય ત્યારે આપણે ખ્યાલ હોવો જોઈએ
કન્વર્ટ કરવાની જરૂરિયાત શું કામ ઊભી થશે તો કે કોઈ પણ ગણતરીમાં બધા એકમો એક જ એકમ પદ્ધતિમાં હોય CGS કે MTS CGS એકમ પદ્ધતિ શું MTS એકમ પદ્ધતિ શું એ તમે ફિઝિક્સમાં ભણશો પહેલા ચેપ્ટરમાં એટલે તમને ખ્યાલ આવી જશે એટલે એ દરેક એક એકમમાં લેવાનું થશે માનો કે આપણે ઘનતા માપી હોય તો ઘનતા બરાબર દળના છેદમાં કદ તો દળનો એકમ SI એકમ કિલોગ્રામ છે કદનો SI એકમ મીટર ક્યુબ તો d દળ કિલોગ્રામમાં જોવું જોઈએ કદ મીટર ક્યુબમાં જોવું બરાબર હવે દળ છે ગ્રામમાં લ્યો કદ મીટર ક્યુબમાં લ્યો તો ન ચાલે દળ ગ્રામમાં હોય તો કદ 25 છે એ તમારે સેન્ટીમીટર ક્યુબમાં લેવું એટલે કોઈ એક એકમને કન્વર્ટ કરવો જરૂરી બને તો ત્યારે આનો આપણે ઉપયોગ કરશું એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે તો આ રીતે આ કદ છે એનો મૂળભૂત SI એકમ છે એટલે આપણે મૂળભૂત સાત રાશિ છે એમાંની કોઈ રાશિ આવે અને એનો એકમ તારવો હોય ત્યારે SI એકમ છે મૂળભૂત સાત રાશિમાં એનો ઉપયોગ કરી અને એકમ તારવી શકાય આવા એકમને ઉપજાવેલ એકમ કહેવાય અથવા એને સાધિત એકમ કહેવામાં આવે તો કદનો SI એકમ હતો નહીં કારણ કે કદ મૂળભૂત સાત રાશિમાં આવતી નથી તો આપણે કદ એટલે શું તો એ જોયું કે ઘનફળ થાય ઘનફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એટલે કે અંતર માપવાનું તો અંતર લંબાઈ મીટરમાં હોય પહોળાઈ ઊંચાઈ તો એ મીટરનો શું થઈ ગયો ઘન આવ્યો તો એનો SI એકમ મીટર ક્યુબ લેવામાં આવે પણ વ્યવહારમાં લીટર લે છે તો એના બીજા નાના એકમો સેન્ટીમીટર ડેસીમીટર બરાબર છે અને લીટર કે મિલી એના વચ્ચે સંબંધ આ રીતે પ્રસ્થાપિત થશે આ આપણે ધ્યાનમાં રાખવું હવે આપણે વાત કરીએ ઘનતા એની વાત કરશું ઘનતા ઘનતા કેને કહેવાય તો કે પદાર્થ ના દળ અને કદ ના ગુણોત્તર ને શું કહેશું ઘનતા કહે છે દરેક પદાર્થની ઘનતા સરખી હોતી નથી કારણ કે એકમ કદમાં પદાર્થનું દળ કેટલું છે આપણે ખ્યાલ છે કે અલગ અલગ વસ્તુ એક એક કિલોગ્રામ લઈ આવી તો એ બધી વસ્તુ એક એક કિલોગ્રામ વસ્તુ એક સરખા પાત્રમાં સમાઈ શકતી નથી સમાઈ શકતી નથી કારણ કે બધાયનું દળ છે એ અલગ અલગ હોય તો એવા પદાર્થ માટે એની ઘનતા નક્કી કરવામાં આવે એ ઘનતા એટલે એકમ પ્રતિ પરમાણુનું દળ છે એટલે એનું સૂત્ર શું થાય ઘનતા ઘનની હોય તો ઘનતાને સામાન્ય રીતે આપણે ડી સંજ્ઞા આપશું તો પદાર્થનું દળ અને છેદમાં એનું કદ તો હવે ઘનતાનો એકમ કેમ મેળવાય તો કે દળનો એકમ ખબર હોવી જોઈએ દળનો SI એકમ કિલોગ્રામ છે અને કદનો SI એકમ મીટર ક્યુબ છે તો ઘનતાનો SI એકમ કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ થાય અને અન્ય એકમોની અંદર આ SI એકમ છે અન્ય એકમોમાં કિલોગ્રામની જગ્યાએ ગ્રામ લે તો અહીંયા આપણે શું આવશે મીટર ક્યુબની જગ્યાએ સેન્ટીમીટર ક્યુબ આવી શકે છે તો એ રીતે એના ઘનતાનો એકમ આપણે મેળવો તો આ ધ્યાન રાખવાનું ઘનતા બરાબર તો આ રીતે કોઈ પણનો એકમ મેળવવો હોય તો એનું જે મૂળ સૂત્ર હોય ખ્યાલ હોવું જોઈએ અને એમાં જે રાશિ આવતી હોય એ રાશિ છે એ મૂળભૂત સાત રાશિમાંથી હોય અથવા અગાઉ એના એકમ મેળવેલા હોય તો એ એકમ મૂકતા એનો એકમ આપણે મેળવી શકીએ આ ધ્યાન રાખવાનું હવે આવે છે તાપમાન એની વાત કરશું અમે આપણે તાપમાન તાપમાન કેને કહેવાય તો કે કોઈ પણ પદાર્થમાં રહેલા ઉષ્માના સ્તરને તાપમાન તરીકે દર્શાવવામાં આવે છે એની ઉષ્મા કેટલી છે એ તાપમાન એ તાપમાનનો SI એકમ આપણે ચર્ચા કરી ગયા કારણ કે તાપમાન મૂળભૂત સાત રાશિમાં હતી એટલે કેલ્વિન એનો SI એકમ થાય છે શું થશે કેલ્વિન એ SI એકમ છે આ એકમ કઈ રીતે પ્રસ્થાપિત કરવામાં આવ્યો તો કેલ્વિન નામના વિજ્ઞાનીએ એક વાયુ લીધું શું લીધો વાયુ અને વાયુનું તાપમાન સેલ્સિયસમાં અને કદ
એટલે કદ વિરુદ્ધ તાપમાનનો ગ્રાફ જોયો કે વાયુનું તાપમાન ધીમે ધીમે તમે ઘટાડતા જાવ તો વાયુનું કદ ઘટતું જાય છે તમે જોઈ શકશો કે આ કોઈ તાપમાન હોય ત્યારે વાયુનું કદ છે કે આટલું છે પણ તાપમાન ઘટાડીને મે આટલું કહીલું તો વાયુનું કદ પણ ઘટે છે બરાબર અને આ બિંદુએ પહોંચો તો તાપમાન 0 થાય છે પણ કદ 0 થતું નથી માનો કે 20 મિલી છે અહીંયા 10 મિલી છે અહીંયા 5 મિલી બરાબર તો આ તાપમાને કદ છે એ 5 મિલી છે પણ હજી તાપમાન ઘટાડતા જાવ અને તાપમાન સેલ્સિયસમાં માઈનસ લેતા જાવ તો આ બિંદુએ તાપમાન માઈનસ હશે કદ કંઈક 5 થી થોડું ઓછું હશે અને અહીંયા પહોંચીએ તો તાપમાન અહીંયા માઈનસમાં હશે અને કદ છે એ 0 થઈ જશે તો જે તાપમાને વાયુનું કદ વાયુનું કદ કેવું હોય શૂન્ય બરાબર તો આ તાપમાન છે સેલ્સિયસમાં જ્યાં વાયુનું કદ શૂન્ય છે અને -273.15 સેલ્સિયસ નોંધવા માંગ્યું કેટલું આવ્યું છે પણ એટલે એવું કહેવામાં આવે છે કે જ્યારે તાપમાન વાયુનું -273.15 સેલ્સિયસ હશે ત્યારે વાયુનું કદ શૂન્ય હોય પણ વાસ્તવમાં વાયુ શૂન્ય કદ ધારણ કરી શકે નહીં અને શૂન્ય કદ હોય તો એ અસ્તિત્વ દર્શાવે નહીં અને આ વૈજ્ઞાનિકના નામ ઉપરથી આ તાપમાનને કેટલા -273.15 સેલ્સિયસ તાપમાન છે એને 0 કેલ્વિન તરીકે ઓળખવામાં આવે ઓકે 0 ઓકે નથી શૂન્ય કેલ્વિન બરાબર એટલે શૂન્ય કેલ્વિન એટલે -273.15 સેલ્સિયસ થશે તો આના ઉપરથી સેલ્સિયસ પણ વ્યવહારમાં એકમ વપરાય છે તો સેલ્સિયસ એકમ છે એમાં કન્વર્ટ કરવો હોય તો શું કરવાનું છે તો કે કોઈ પણ ટી તાપમાન સ્મોલ ટી એટલે સેલ્સિયસ હશે અને ડિગ્રી સેલ્સિયસ દર્શાવવામાં આવે તો ટી સેલ્સિયસમાં તમે 273.15 ઉમેરશો તો તાપમાન કેલ્વિનમાં થાય એટલે આ એક સૂત્ર આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે સેલ્સિયસમાં જે કિંમત હોય એમાં 273.15 ઉમેરવામાં જ્યારે આવશે ત્યારે એનું તાપમાન કેલ્વિનમાં કન્વર્ટ કરી શકો અને કેલ્વિનમાં કિંમત આવી હોય સેલ્સિયસમાં જવું હોય તો કેલ્વિનમાં કિંમત છે એને -273.15 કરવાના રહેશે આ ધ્યાન રાખવું એવી જ રીતે ત્રીજો એકમ છે ફેરનહીટ શું છે ફેરનહીટ એને ડિગ્રી કે સંજ્ઞાથી દર્શાવવામાં આવે છે તો ફેરનહીટ અને સેલ્સિયસ વચ્ચેનો સંબંધ શું છે ફેરનહીટ ઇઝ ઇક્વલ ટુ 9/5 ઇન્ટુ સેલ્સિયસમાં તાપમાન લેવાનું અને +32 આ સૂત્ર પણ આપણે ધ્યાન રાખશું એટલે આ બે સૂત્ર ધ્યાનમાં રાખવાના છે આની મદદથી સેલ્સિયસમાંથી ફેરનહીટમાં જઈ શકશું અને ફેરનહીટમાંથી સેલ્સિયસમાં તો કે આપણે જઈ શકીએ છીએ તો હવે તમને કેલ્વિન આપ્યા હોય ફેરનહીટમાં જવું હોય તો તમારે કેલ્વિનમાંથી પહેલાં સેલ્સિયસમાં કન્વર્ટ કરવાના અને પછી સેલ્સિયસની કિંમત આ સૂત્રમાં મૂકવાની એટલે આપણે ફેરનહીટમાં સરળતાથી તો કે જઈ શકશું હવે ત્રણેય વચ્ચેનો એક સરખો સંબંધ તારવવો હોય તો કેમ તારવી શકાય બરાબર હવે અહીં જોવો કે આપણે શું કીધું 0 કેલ્વિન બરાબર -273.15 સેલ્સિયસ છે તો બરાબર કેટલા ફેરનહીટ થશે ફેરનહીટ કેટલા થશે તો શું કરાય 0 કેલ્વિનના સેલ્સિયસ આટલા થાય અહીંયા કિંમત મૂકો જોઈએ 9/5 ગુણ્યા -273.15 અને +32 આનું સાદું રૂપ આપવાનું છે ચાલો થોડું ગભરું પડશે પેસી વગર તો એ સાદું રૂપ આપણે આપીએ તો કેટલું થાય જો આ 9 એમ રાખો 5 વડે ભાગાકાર કરીએ છીએ બરાબર તો 25 25 25 એટલે 5 બે વચ્ચે 20 ત્રણ ભેગા એટલે કેટલા આવશે પોઈન્ટ પછી 6 6 5 30 બરાબર 30 પછી 1 વધે છે એટલે 5 અને 3 નીચે ઉતારશું 5 3 15 આટલા થશે અને +32 આનો ગુણાકાર કરો તો શું આવશે 9 × 27 = 7 54 55
छ नौ चौर छत्री छत्रीस में पांच इकतालीस पिस्तालीस में कितना उतरने वाला छे चार पिस्तालीस में चार ओगन पचास आटला आया माइनस प्लस शू आया बत्रीस बत्रीस में बाद करिए तो कितना थशे सात छ बराबर नौ नौ अने आठ माथी त्रण एटले केटला पांच बराबर अने चार सौ ओगणसाठ पॉइंट सड़सठ पण केवा माइनस आटला फेरनहीट थाय शुं थाय फेरनहीट केटला थशे माइनस चार सौ ओगणसाठ पॉइंट सड़सठ फेरनहीट थशे આ ધ્યાન રાખો જીરો કેલ્વિન બરાબર માઇનસ બસો તો પછી દીધી રાશિ નહીં મૂકવાની જીરો કેલ્વિન આટલા તો આટલા કેલ્વિન કેટલા કરવાની કેલ્વિન મારી પહેલા સેલ્સિયસમાં જવાનું અને પછી આ સૂત્રમાં કિંમત મૂકવાની છે તો વ્યવહારમાં તાપમાન માપવા માટે થર્મોમીટરનો ઉપયોગ કરીએ છીએ તો એ થર્મોમીટર છે એ અલગ અલગ એકમમાં આવતા હોય છે ફેરનહીટમાં આવતા હોય સેલ્સિયસમાં અને કેલ્વિનમાં આવે પણ આપણે જે ઉપયોગ કરી મોટા ભાગે સેલ્સિયસમાં ફેરનહીટ છે અને સેલ્સિયસમાં એકમ હોય એવા કેનો થર્મોમીટરનો ઉપયોગ તો કે આપણે કરીએ છીએ હવે અહીં તમે જોઈ શકો તો તાપમાન છે એ સેલ્સિયસમાં માઇનસ જઈ શકે છે પણ કેલ્વિનમાં શક્ય નથી કારણ કે આટલું માઇનસમાં સેલ્સિયસ હોય ત્યારબાદ કેલ્વિન માઇનસમાં આવશે તો વાતાવરણનું તાપમાન છે એ એટલું બધું માઇનસ બસો તોતેર પોઈન્ટ પંદર જેટલું નીચું જવું શક્ય નથી તેથી મોટા ભાગે તાપમાન છે એ કેલ્વિનમાં પ્લસ એકમમાં જ આપણે જોવા મળશે આ ધ્યાન રાખવાનું છે તો આજે આની વાત કરી હવે આગળનો ટોપિક બરાબર માપનમાં અનિશ્ચિતતા છે એની ચર્ચા આપણે આવતા લેક્ચરમાં કરીશું.